સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રના ભાભર તાલુકામાં ધજાગરા ઉડી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યા છે. કળિયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023નો બનાસકાંઠા જિલ્લામાં આજથી શુભારંભ થયો છે. આ શ્રેણીમાં બનાસકાંઠા જિલ્લામાં 148 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માનપુરા ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 2 વર્ષથી શાળાના 2 ઓરડા જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગતા આ એક મોટો સવાલ ઉભો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના માનપુરા ગામની પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. માનપુરા ગામે આવેલ માનપુરા પ્રાથમિક શાળાની હાલત છેલ્લા 2 વર્ષથી ખંડેર બની હોય તેમ જર્જરિત ઓરડામાં બાળકોને બેસતા ડર છે. માનપુરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલે છે. આ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના 84 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામાં કુલ 3 ઓરડામાંથી 2 ઓરડા જર્જરિત હાલતમાં છે. પતરા પણ તૂટેલા હોવાથી શાળાની હાલત કંઈક અલગ છે, જેને લઈ બાળકોના વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મોકલતા પણ ડર લાગે છે. આ બાબતે ગામના સરપંચ અને ઉપસરપંચ અને બાળકોના વાલીઓ દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હજુ નવીન ઓરડા બનેલ ના હોવાથી આખરે ગામ લોકો કંટાળીને સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જો ટૂંક સમયમાં શાળાનું કામ કરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી પણ નહીં કરવા દઈએ અને અમારા બાળકોને સ્કૂલે અભ્યાસ માટે નહીં મોકલવા જેવી ગામના સરપંચ સહિત વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, ગોપાલ કે પૂજારા, ભાભર. હું 5મા ધોરણમાં ભણું છું. મારી શાળામાં ઓરડા પડી જવાથી અમે બહાર બેસીને ભણીએ છીએ. અમે માનપુરા ગામના છીએ. મારું નામ બાબુજી ગોપનજી ઠાકોર. હું છોકરાને ભણાવવા મૂકવા આવ્યો હતો પણ શાળાની પરિસ્થિતિ થોડી ખરાબ છે, એટલે કે પતરા તૂટેલા, સાબુ નળિયા તૂટેલા, જેટલે છોકરાને બહાર ભણાવવા બેસાડવા પડે છે. વરસાદને પણ શિયાળો ઉનાળો 12 માસ વધારે છોકરાને બહાર ભણાવવા બેસાડવા પડે છે. એના કારણે મને બીક લાગે છે, એટલે છોકરાનું ભવિષ્ય બગડે છે. મારું નામ મેલાજી. શું તકલીફ છે? અને તારી તકલીફ છે ભણવાની? બહાર બેસી ભણે છે, મકાન પડી જાય એમાં, એટલે સારું નેસાજ મળે આલે.